હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે અને કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો અને તેની વચ્ચે જ હવે ખેડૂતોએ હાલાકી વેઠવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે વારોળ પાપડી સહિતના જે શાકભાજીના પાક હોય છે તેને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. નુકસાનની મુદ્દે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ તમામે તમામ ખેડૂતો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેઓએ મંતવ્ય ન્યૂઝની વાતચીતમાં વળતરની માંગ કરતા પોતાની વેદના પણ ઠાલવી. માવઠાને કારણે ઘઉંના વાવેતરને પણ વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણમાં આવી રહેલો પલટો ખેડૂતો માટે ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે કારણ કે વાવાઝોડું અને ત્યારબાદ કમોસમી વરસાદ જે સતત વરસી રહ્યો છે તેની સીધી અસર ખેત ઉત્પાદન પર થઈ રહી છે. ડાંગરના પાકમાં ખેડૂતોને ભૂતકાળમાં ભારે નુકસાન થઈ રહ્યું છે તો ડાંગરના નુકસાનને ભરપાઈ કરવા માટે ખેડૂતો શાકભાજી પાક તરફ વળ્યા હતા અને હવે જ્યારે માવઠું થઈ રહ્યું છે ત્રણ દિવસ સુધી વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે તેની સીધી અસર શાકભાજી પાક ઉપર થઈ રહી છે. શાકભાજીમાં આ એક પાપડીનું ખેતર જે છે આપને બતાવી રહ્યો છું. પાપડીના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. પાપડીના જે બીજ છે ફૂલ છે એ તમામ ખરીને નીચે પડી રહ્યા છે એટલે કહી શકાય કે ઉત્પાદન ઉપર સીધી અસર આની જોવા મળશે. ફૂલ ખરી જતા પાપડીનું જે ઉતારો છે જે ઉત્પાદન થતું હોય છે એ લગભગ અડધાથી પણ નીચે આવી જાય તેવી શક્યતાઓ છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ રાતા પાણીને રોવાનો વારો આવી રહ્યો છે. ખેતર ફરી એકવાર આપને બતાવવાની કોશિશ કરીશ કે પાપડીનું આ ખેતર છે કે જેમાં ઉત્પાદન સારું આવી રહ્યું હતું. ખેડૂતને આશા બંધાઈ હતી કે હવે એનું જે ડાંગરના પાકનું જે નુકસાન છે તે ભરપાઈ થશે પરંતુ એ તમામ આશાઓ થગાડી નીવડી છે. ત્રણ દિવસ સુધી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે તેમાં સીધી અસર ખેતી પાક ઉપર થશે. પાપડી સહિત અત્યારે ઘઉંની રોપણી વાવણી થઈ રહી છે તેમાં પણ અસર જોવા મળી રહી છે. ખેડૂત સમાજ એટલે કે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, માવઠું થઈ રહ્યું છે, હજી બે ત્રણ દિવસ ચાલશે, ખેતી પાક ઉપર કેવી અસર જોવા મળશે? સંજયભાઈ, મોટા પાયે નુકસાન થવાની એક ભીતિ સેવાઈ રહેલી છે. છેલ્લા ડાંગરની કાપણી થઈ ત્યારે બી માવઠું આવ્યું, વરસાદ પડ્યો. સરકારને રજૂઆત આપના માધ્યમ દ્વારા જણાવવા માંગે કે ભાઈ 33% ડાંગરમાં ખેડૂતો નુકસાન છે ત્યારે બી કોઈ રાહત પેકેજ જાહેર નહીં કરવામાં. ત્યાર પછી પાછું એક માવઠું આવ્યું અને આજે બી વાતાવરણ એવું છે કે 3 દિવસ આ વાતાવરણ રહેશે. આના કારણે શાકભાજીના પાકોને ભારે નુકસાન છે. બીજી વાત છે કે ત્યાં ઘઉંની વાવણી ચાલે છે અને શેરડીની જે રોપણી ચાલે છે એમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. આપના માધ્યમ દ્વારા સરકારને અમે એવું રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરે. જ્યારે અમારા તાલુકાના કૃષિ મંત્રી અમારા તાલુકાના હોય તો વધુ આશા રાખીએ છીએ અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને રાહત પેકેજ જાહેર કરે એવી એક માંગણી છે અમારી. ખેડૂતો રાહતની અપેક્ષા રાખી રહ્યા છે, અત્યારે અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે. અત્યારનો જે માહોલ સર્જાયો છે કેટલું નુકસાન શાકભાજી પાકમાં જો થશે? અત્યારે લગભગ 60-70% ઘઉંનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જશે. શેરડીની કાપણી ગયે વર્ષે 60 સુગરની 900 એકર રહી ગયેલી, આ વર્ષે 10,000 એકર રહી જશે. આવું ને આવું જો રહે તો 18 તારીખ 18 જૂનથી સતત 10-18 વરસાદ પડે છે. આ વખતે તારીખમાં ફેરફાર આવ્યો છે, બાકી 4 વરસાદ 18મી તારીખે જ 18 અને 19 તારીખે જ આવ્યા છે. સંપૂર્ણ નુકસાન વધારેમાં વધારે જો હોય તો ઘઉંનું છે. ઘઉંનું ઉત્પાદન આવવાનું જ નથી. ભાત માટે અમે રજૂઆત આ રમેશભાઈ ઉભા છે મારી જોડે, એમની જોડે અમે સરકાર માટે ફોર્મ ભર્યા 200-200 રૂપિયાનો ખર્ચ કરીને, છતાં નિવેડો એનો આવ્યો નહીં. અમારે ભાત છેલ્લે જીવનમાં જીનમાં એમ જ ના આખું પડ્યું. અને અત્યારે કેવી પરિસ્થિતિ, અત્યારે મારી પાસે મેસેજ આવે છે ગઈકાલે કે તમે 2 તારીખે છૂટું ભાત લઈને આવો. કઈ રીતે લઈને જવું અને કઈ રીતે ત્યાં નાખવું એમ, આ પરિસ્થિતિ જો સર્જાય તો ખેડૂત પાંગડો થઈ ગયો. ખેડૂતના દીકરા, મારા પોતાના દીકરાના દીકરા પણ બધા ફોરેન જ પહોંચાડવા માંગીએ છીએ અમે, કેમ કે આ ખેતી નિષ્ફળ જવાની જ છે. મારી પાસે 60 વીંગા જમીન છે પણ એની પરિસ્થિતિ એકદમ હું છું ત્યાં સુધી થશે પછી કરવાના જ નથી. ખેડૂત ખેતીથી વિમુખ થાય તેવા સંજોગો છે. કુદરત પણ ખેડૂતને માર મારી રહી છે, સરકાર પણ સાથ નથી આપી રહી. આપ શું કહેશો? ખાસ કરીને આપના વિસ્તારમાં શાકભાજી પાક અત્યારે વધારે છે, પાપડી, ભીંડા, તુવેર, પરવળ સહિતનો પાક છે, એમાં કેટલું નુકસાન થશે? બધું નુકસાન છે. એક મિનિટથી કોઈ જો પરવળ હમણાં તમે જાઓ માંડવા વગર તો બધાની પરવળ સુકાઈ ગઈ છે. આ કાંઠા વિસ્તારની જેટલા અમારા ગામોની છે એટલા કોઈની પરવળ છે નથી. તેમ ગિલોળીનો પાક તો કે ગિલોળા લાગ્યા જ નહીં ભાઈ. મેં જાતે બનાવેલો માંડવો ઉખડી કાઢવો પડ્યો અને હમણાં ઘઉં બનાવેલા છે. હવે ઘઉં વૈરાને 4 દિવસ થયા તો એ તો બહાર નીકળવાના છે જ નહીં.
કે ટ્રેક્ટરથી ઉડાયેલા એટલે કોઈ સંપૂર્ણ થોડું બીજું વધારે પડે એટલે ઘઉં નીકળવાનો છે નથી બરાબર. હવે બીજું તો હું કે ડાંગરામાં તો અમે નિષ્ફળ ગયા જ્યાં જ્યાં સીટે અહીં મારો ભાત પાક્યો ચોમાસા તેને બદલે 40 માં 50% લગભગ ઉત્પાદન અડધું થઈ ગયું છે. આપ શું કહેશો, કઈ રીતે હવે ખેતી કરશો? ખેતી કરી એટલે ખેડૂત માટે અઘરી છે હવે સાહેબ. હા, કારણ કે સરકાર કોઈ પેકેજ નહીં જાહેર કરે સુરત જિલ્લાની અંદર, તો આ ખેડૂતનો રોવાનો વારો જ છે આ સમય. એમ રાતા પાણીએ રોઈ રહ્યો છે. ખેતી પાક ફરી એકવાર બતાવી દઉં. પાપલીનું આ એક ખેતર છે જ્યાં મહામૂલો પાક ઉતરી રહ્યો હતો, પરંતુ હવે વરસાદની શરૂઆત થઈ, વાદળછાયું વાતાવરણની શરૂઆત થઈ એટલે જીવાતોનો ઉપદ્રવ વધશે.